એટલે આજે આપણે લોકો સ્ટાર્ટ કરી રહ્યા છીએ એવરીવન બીજી રીત બરોબર છે આ બીજી રીતની અંદર ગઈકાલે આપણે દાખલો જોયા તા બરાબર છે આજે આપણે લોકો કરશું બીજી રીત એ પણ હજી ટૂંકા દાખલા જ મેં તમને કીધું હતું કે છ થી સાત ઉદાહરણ સાત થી આઠ ઉદાહરણ છે એ ટૂંકા દાખલાના છે બરાબર તો આપણે ટૂંકા દાખલા છે એ નવા ગોતવા છે આ રીત નંબર બે માં આપણે લોકો શું કરવાનું છે એ સમજો રીત નંબર બીજી આ રીત નંબર બીજી અહીંયા કેવું હશે તમને લોકો ને જૂના ભાગીદાર નો જૂનો ભાગ આઈપો હશે પ્લસ નવા ભાગીદાર નો નવો નફા ભાગ આઈપો હશે પ્લસ તમને લોકોને જૂના ભાગીદારનું નફા નુકસાનનું જૂનું પ્રમાણ સોરી નવું પ્રમાણ આપવું હશે શું આપવું હશે નવું પ્રમાણ શું રીત કહેવા માંગે છે એ સમજીએ પેલા હું તમને કન્સેપ્ટ સમજાવીશ પછી આને રિલેટેડ તમને લોકોને દાખલો સોલ્વ કરતા શીખવાડીશ તો જ તમને આવડશે જો તમને લોકોને એનો કન્સેપ્ટ આવડે તો પેલા સમજો કે કોઈ બે ભાગીદાર હોય એક્સ અને વાય પેલા બે નફો છે ને એ પચાસ પચાસ ટકા વેચી લેતા હતા એટલે આના પચાસ અને આના પચાસ એને ઝેડ ને નવા ભાગીદાર તરીકે પ્રવેશ ત્રીસ રૂપિયા જૂની જ રીત થઈ ગઈ આપણે પણ પછી એક્સ અને વાયે નક્કી કર્યું એક્સ અને વાયે શું કર્યું નક્કી કર્યું કે આપણે જયારે એક્સને પ્રવેશ આપી દઈએ ને પછી આપણે બે જે પચાસ પચાસ ટકા નફો વેચતા હતા ને હવે આપણે પચાસ પચાસ ટકા નહીં વેચીએ હવે આપણે વેચશું સાઈઠ ને ચાલીસ ટકા શું વેચશું સાઈઠ ટકા ને ચાલીસ ટકા સમજાણી આખી સ્થિતિ પહેલાં એ લોકો પચાસ પચાસ ટકા નફો વેચતા હતા અને પછી હવે એ લોકો કેટલો નફો વેચવા માગે છે સાઈઠ ટકાને ચાલીસ ટકા કાલની જેમ જ દાખલો તો એ જ થશે કઈ રીતના માનો કે ધંધાનો નફો સો રૂપિયા હોય એમાંથી ઝેડ ને ત્રીસ આપી દઈએ બચે કેટલા સિત્તેર તો આ સિત્તેર રૂપિયા છે એ ગઈકાલ આપણે એમ કરતા હતા કે આ સિત્તેર રૂપિયા છે એક્સ અને વાય પચાસ પચાસ ટકા લઈ લેતા હતા હવે એ પચાસ પચાસ ટકા એક્સ અને વાય નહીં લઈએ પણ કેટલા લેશે એક્સ અને વાય સાહીઠ ટકા ને ચાલીસ ટકા એટલે બેતાલીસ રૂપિયા અને અઠ્યાવીસ રૂપિયા સમજાણું સિમ્પલ કે આપણે જે ગઈકાલે નવો જૂનો ભાગ લેતા હતા એની બદલે શું લેવાનો છે નવો ભાગ બીજવામાં કાંઈ નહીં જો આ કન્સેપ્ટ સમજાણો હોય તો તમને લોકોને ઉદાહરણ નંબર બે સમજાવવું ફરજિયાત જરૂરી છે ઓકે તો આવી જાવ એવરી સૌથી પહેલા બધા જ લોકો ઉદાહરણ નંબર બે ઉપર ચાલો આવો ઉદાહરણ નંબર બે અને એના પેજ નંબર છે ઉદાહરણ નંબર બે અને પેજ નંબર છે એના કેટલા એવરી વન એકસો ને પિસ્તાલીસ ક્લિયર બધાને મારી આ રજ લક્ષણ બધાઈ શ્યોર ને ઓકે ચાલો ધીરે ધીરે વાંચી છે રકમ એ અને બી એક પેઢીના બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે તો અહીંયા આપણે લખીએ એ અને બી જૂનું પ્રમાણ બે જેમ એક ઓકે એવરી વન સી ને નફામાં એક પંચમાંશ ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો છે એટલે સી નો ભાગ સી નો ભાગ કેટલો છે એક પંચમાઉ સી નો ભાગ કેટલો છે એક પંચમાં પાછળ હજી કે છે રકમ અધૂરી છે કે એ અને બી એ ભવિષ્યમાં નફો નુકસાન બે જેમ ત્રણના પેમાણમાં વેચવાનું નક્કી કર્યું એટલે નવું પ્રમાણ એ અને બી નું કેટલું બે જેમ ત્રણ સમજાણું આટલું ક્લિયર ઓકે હવે આના આધારે આપણે લોકોએ દાખલો ગણવાનો છે ગઈકાલની જેમ સૌથી પહેલાં શું ધારો કે ધંધાનો નફો રૂપિયા એક છે તેથી સીનો નફામાં ભાગ એકના એક પંચમાઉશ કરો એટલે એક પંચમાઉશ થાય તેથી બાકી રહેતો નફો બાકી નફો કેટલો નફો બાકી રહેશે તો કેફો એક ચાર છેદમાં પાંચ આજે ચારના છેદમાં પાંચ બાકી રહેતો નફો છે એ કોણ વેચશે ભાગીદારો કોણ કે ચાર ના પાંચ બાકી રહેતો નફો એ અને બી વચ્ચે ક્યા પ્રમાણમાં આવી ઉદાહરણ હતું અહીંયા કયું છે નવું પ્રમાણ બે જેમ ત્રણ માં વહેજતા બે જેમ ત્રણ માં વહેચતા બરોબર છે તેથી એ ને મળતો નફો ચલો બાકી કેટલો નફો લેતો તો ચાર પંચમાં એનો ભાગ કેટલો છે બે ના છેદમાં પાંચ બે જેમ ત્રણ એટલે બે ના છેદમાં પાંચ મળતો નફો તો નફો ચાર છેદમાં પાંચ છે એમાં બીનો ભાગ કેટલો છે ત્રણ ના છેદમાં પાંચ ચાર બે આઠ પોચું પચું પચીસ ચાર ત્રણ બાર પોચું પચું પચીસ ઓકે હવે અહીંયા જુઓ એને કેટલા મળ્યા આઠના છેદમાં પચીસ બીને કેટલા મળ્યા બારના છેદમાં પચીસ સી ને કેટલા મળતા હતા એકના છેદમાં પાંચ હવે એવરી સમજો કે એના છેદમાં પચીસ છે બીના છેદમાં પચીસ છે અને સીના છેદમાં ખાલી કેટલા છે પાંચ તો આપણે લોકો શું કરશું કે એના છેદ સરખા ઉપર નીચે પાંચ પાંચથી ગુણી દે એટલે પાંચ એક પાંચ ને પચું પોચું પચીસ એટલે નવું પ્રમાણ એ બી સી આઠ જેમ બાર જેમ પાંચ ક્લિયર એવરી વન બધાને શ્યોર ઓકે ચલો ફટાફી લખી લ્યો ચલો હવે જુઓ એવરી કે આપણે લોકોએ કઈ રીતના દાખલો તો પાછો એક વખત સમજી લ્યો સમજી લ્યો કે એ અને બીનું જૂનું પ્રમાણ છે બે જેમ એક આપ્યું નો ભાગ આપ્યો એક પંચમાઉશ અને નવું પ્રમાણ એ અને બીનું જ આપ્યું છે બેના બે જેમ ત્રણ નો નફો ભાગ એક પંચમાંંશ છે આપણે લોકોએ શું કરવાનો કે ધંધાનો નફો આપણે કેટલો ધારીએ એક રૂપિયો આ એક રૂપિયામાંથી સીને આપણે લોકો નો ભાગ કેટલો થશે એક પંચમાંંશ તો ટોટલ એક રૂપિયો છે એમાંથી ને એક પંચમાંશ આપી દઈએ તો બાકી કેટલા બચે ચાર પંચમાંંશ આ જે ચાર પંચમાંશ બાકી વધે છે ઈ કોણ વેચી લેશે એ અને બી કયા પ્રમાણમાં નવા પ્રમાણમાં આ વખતે કયું પ્રમાણ લેશું નવું પ્રમાણ એટલે કે ચાર પંચમાંશને એને કેટલા મળે તો કે ચાર એનો ભાગ બે જેમ ત્રણ છે એટલે કે બેના છેદમાં પાંચ ચાર બીનો ભાગ કેટલો છે ત્રણ છેદમાં પાંચ એટલે ચાર બે આઠ પચું પચું પચીસ ચાર ત્રણ બાર પચું પચું પચીસ એ બી અને સીનું આપણે કરીએ તો એના આઠના છેદમાં પચીસ બીના બારના છેદમાં પચીસ પણ સી ના આપણને એકના છેદમાં પાંચ આપ્યા છે હંમેશા તમને બધાને ખબર છે કે છેદ સરખા કરવા પડે તો અન્ય છેદ સરખા કરવા માટે ઉપર નીચે આપણે કેનાથી ગુણી દીધા પાંચ પાંચ વડે એટલે પાંચ એકુ પાંચ ને પચું પચું પચીસ નવું પ્રમાણ કાઢીએ એવરી આપણે તો શું થઈ ગયું નવું પ્રમાણ આઠ જેમ બાર જેમ પાંચ ક્લિયર એવરી ઓકે જો તમને આ લોકોને થઈ ગયું તો પેજ નંબર બસો ચાર ઉપર સ્વાધ્યાયના ત્રીજાનો ત્રીજો દાખલો કાઢો પેજ નંબર બસો ચાર ઉપર સ્વાધ્યાયનો ત્રીજાનો ત્રીજો પેજ નંબર બસો ચાર ઉપર સ્વાધ્યાયનો ત્રીજાનો ત્રીજો પેજ નંબર બસો ચાર પર સ્વાધ્યાયનો ત્રીજો એનો ત્રીજી સિચ્યુએશન જુઓ એવરી ઓકે ચલો આરો જ કરજો એટલે આપણે થોડોક સમય ઓછો બરબાદ થાય અને આપણે લોકો વધારે આઉટપુટ લઈ આવી શકીએ એ અને બી એક પેઢીના ભાગીદારો છે સીને એક છષ્ટંશ ભાગ આપવાની સરતે પેઢીમાં નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો

એટલે સી નો ભાગ કેટલો થશે એક છષ્ટઉ અને સી ના પ્રવેશ બાદ એ અને બી નો નફા નુકસાનનું નવું પ્રમાણ કેટલું રહેશે બે જેમ ત્રણ એટલે કેટલું છે બે જેમ ત્રણ ક્લિયર એવરી વન ચલો યાદ આવી ગયો આપણી મેથડ કઈ મેથડ કરશું ધારો કે ધારો કે ધારો કે ધંધાનો નફો રૂપિયા એક છે હારો આટ લખજો એવરી વન એટલે થોડુંક ફટાફટી આપણું વર્ક નીકળે ધારો કે ધંધાનો નફો કેટલો છે એક રૂપિયો છે તેથી સીનો ભાગ કેટલો થશે એવરી વન એકના એકના છેદમાં છ એટલે એક છષ્ટાંશ એકમાંથી એક છષ્ટાંશ દેવાના છે એટલે એક છષ્ટાંશ ડાયરેક્ટ બરોબર પછી પછી બાકી રહેતો નફો બાકી રહેતો નફો બરાબર કેટલો નફો બાકી રહેશે એવરી આપણી પાસે એક રૂપિયો હતો એમાંથી સીને આપણે એક છષ્ટાંશ આપી દઈએ તો કેટલા બચશે પાટના છેદમાં છ વેરી ગુડ હવે બધાને સમજાઈ ગયું ને ડાયરેક્ટ કરતાં પાટના છેદમાં છ ઓકે હવે આ બાકી રહેતો નફો જે છે કે બાકી રહેતો નફો પાંચના છેદમાં છ એ અને બી વચ્ચે એ અને બી વચ્ચે કયા પ્રમાણમાં બે જેમ ત્રણમાં વેરી ગુડ બે જેમ ત્રણમાં વહેંચતા એટલે હવે આપણે એનો નફા ભાગ નવો ગોતવો પડે એનો નફા ભાગ બરાબર બાકી રેતો નફો કેટલો હતો પાંચના છેદમાં છ એમાં એનો ભાગ કેટલો બેના છેદમાં પાંચ પાંચ બે દસ પ છ પાંચ ત્રીસ બીનો નફા ભાગ બીનો નફા ભાગ ચલો બાકી રહેતો નફો કેટલો છે વન પાંચના છેદમાં છ બીનો નો ભાગ કેટલો રહ્યો ત્રણ છેદમાં છેદ માં પાંચ પાંચ તેરી પંદર છ પાંચ ત્રીસ અહીંયા પહોંચ્યા ચલો હવે એના પછી આપણે શું કરવાનું છે રિવ એના કેટલા આવ્યા દસ ના ત્રીસ ના પંદરના છેદમાં અને એકના છેદમાં છ ચાલો બધાના છેદ અલગ અલગ છે અહીંયા ત્રીસ અહીંયા ત્રીસ ને અહીંયા છ બહોત નાઇન્સ અફી એવરી તો આપણે લોકો શું કરશું આને ઉપરની છે પાંચ પાંચ વડે ગુણી લઈએ પાંચ એક પાંચ ને છ પાંચ ત્રીસ તો હવે આપણને નવું પ્રમાણ મળે છે નવું પ્રમાણ એ બી સી દસ જેમ પંદર જેમ પાંચ ઓકે એવરી ક્લિયર બધાને ઓકે ધેટ્સ ગ્રેટ ભાત માતા કી જય ઓકે ચલો એવરી હવે આપણે લોકો કરી છે છે રીત નંબર ત્રણ આ રીત નંબર ત્રણમાં કેવું હશે કે તમને લોકોને નવા ભાગીદારને નફા ભાગ જૂના ભાગીદારો પોતાના નફામાંથી આપશે આ રીત નંબર છે છે કે જે જૂના ભાગીદારો નવા ભાગીદારને પોતાના નફામાંથી અમુક ભાગ આપી દે માનો કે હું એમ તમને ઉદાહરણ દ્વારા સમજાવું કે બે ભાગીદાર હોય એક્સ અને વાય નફો છે એ સો રૂપિયા વેચતા હોય અથવા તો પચાસ પચાસ ટકા નફો વેચતા હોય પચાસ પચાસ રૂપિયા અથવા તો પચાસ પચાસ ટકા ઝેડને ધંધામાં લઈ આવે ઝેડને હાલ ભાઈ તું આપણી ધંધામાં આવી જા ઝેડ કે વાંધો ને હાલો હું આવી તો જાઉં પણ મારો નફા ભાગ કેટલો તો એક્સ કે હું તને મારામાંથી દસ ટકા આપીશ અને વાય કે હું તને મારામાંથી વીસ ટકા આપીશ બરાબર છે તો એક્સને પહેલાં પચાસ મળતા હતા એમાંથી દસ ગયા એટલે કેટલા આવ્યા ચાલીસ પચાસમાંથી વીસ ગયા કેટલા વેચા ત્રીસ તો ઝેડના કેટલા થયા દસ વત્તા વીસ બરાબર ત્રીસ સમજાય સમજે આખી મેદાર સમજાણી કે આમાં અમુક ભાગ છે એ જૂના ભાગીદાર પોતાના નફામાંથી જ આપી દે કાલભાઈ તું રૂપિયા લઈ જા ક્લિયર એવરી વન શ્યોર બધાને તો હવે આપણે જો આ ટોપિક સમજાણો હોય તો તમને લોકોને ઉદાહરણ નંબર ત્રણ જરૂર સમજાશે ચાલો કરીએ ઉદાહરણ નંબર ત્રણ અને એના પેજ નંબર છે એકસોને છેતાલીસ ઓકે એવરી ઉદાહરણ નંબર ત્રણ અને એના પેજ નંબર છે એકસો ને છેતાલીસ ઓકે એવરીવન ચાલો જોઈએ એ અને બી ચાર જેમ ત્રણના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે એ અને બી જૂનું પ્રમાણ કેટલું છે એવરીવન વન ચાર જેમ ત્રણ આટલું સમજાણું મારી આરો આર લખો ને બધા લખજો તો જ આપણો સમય થોડોક બચે ઓકે એવરીવન ને જે આપણા માટે જરૂરી છે ને એક સતાવ ભાગે પેઢીમાં નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવ્યો એટલે સી નો ભાગ કેટલો સી નો ભાગ કેટલો એક સપ્તમાઉસ સી બે એકવીસ ભાગ એ પાસેથી અને એકવીસ ભાગ બી પાસેથી મેળવશે સી શું કરશે સમજો સી શું કરશે કે આપે તો ને એટલે એનો મતલબ એમ કે આ એ નો ત્યાગ કહેવાય આ બી નો ત્યાગ કહેવાય કહેવાય કે નહીં એ નો ત્યાગ અને બી નો ત્યાગ ખબર પડે ત્યાગનું સૂત્ર યાદ આવે છે શું શું થો જૂનો માઇનસ નવ એટલે એનો મતલબ એવો થયો કે ત્યાગનું જો સૂત્ર હું અહીંયા લખું કે ત્યાગ બરાબર જૂનું માઇનસ નવ હવે મારે નવું ગોતું હોય તો નવા ને હું અહીંયા માઇનસમાં લઈ આવું ને ત્યાગને વા જાય તો નવું પ્રમાણ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ થઈ શકે સમજાયું શું સમજાવવા માગું છું અવરી વાત કે ત્યાગનું સૂત્ર હતું જૂનું માઇનસ નવ હવે માનો કે મારા જૂના ભાગીદારનું નવું પ્રમાણ કાઢવું છે તો નવું આ માઇનસમાં છે હું એને આ સાઈડ આવવા દઉં અને ત્યાગ જે છે અહીંયા પ્લસમાં છે ઓલી સાઈડ જવા દઉં તો નવું મને મળી જાય વાતું બંધ કરો તો હવે આપણે લોકો કરીએ એનું ચાલો એનું નવું પ્રમાણ ચાલો એનો જૂનો ભાગ કેટલો છે ચાર જેમ ત્રણ એટલે કે ચારના છેદમાં સાત એ ચારના છેદમાં સાત કહી દઉં ત્રણના છેદમાં સાત એ ત્યાગ કેટલો કર્યો છે બે ના છેદ માં એકવીસ શું લાગે છે લસા શું લેશો ત્રણ એકવીસ લસા લેશું પણ આને એકવીસ કરવા માટે આની ગુણસુ ત્રણ ત્રણ વડે ક્લિયર આગલા આ ચેપ્ટરમાં પુનર્ગઠનમાં આ બધી વસ્તુ શીખી ગયા આપણે ચાર તેરી બાર સાત તેરી એકવીસ બે ના છેદ એકવીસ લસા એકવીસ બાર માઇનસ બે દસના છેદમાં એકવીસ એનું નવું પ્રમાણ મળી ગયું આપણને બરોબર હવે એવું જ કરીએ બી નું બી નું જોવો જે જૂનો ભાગ કેટલો ત્રણના છેદમાં સાત માઇનસ એનો ત્યાગ કેટલો હતો એકના છેદમાં એકવીસ તો અહીંયા પણ આપણે શું કરવાનું એવરી વન ઉપર નીચે ત્રણ ત્રણ વડે ગુણશું ત્રણ ત્રણ નવ સાત તેરી એકવીસ માઇનસ એકના છેદમાં એકવીસ લસા એકવીસ નવ માઇનસ એક આઠમા છેદમાં એકવીસ એ અને બી છે એનું આપણને જૂનું નવું પ્રમાણ બેનું મળી ગયું જો મળી ગયું સિમ્પલ એવરી હવે આપણે લોકો કરીએ તો કે એનું નવું પ્રમાણ છે દસના છેદમાં એકવીસ બી બીનું નવું પ્રમાણ આવ્યું આઠના છેદમાં એકવીસ સી સીનું પ્રમાણ આપ્યું નથી તો સીનું પ્રમાણ કેમ ગોતવું એવરી માનો કે એ આપે છે તો સી લીએ છે બી આપે છે તો સી લીએ છે એટલે કે એનો ત્યાગ વત્તા બીનો ત્યાગ એનો ત્યાગ પ્લસ બીનો ત્યાગ એનો ત્યાગ કેટલો હતો બે ના છેદમાં એકવીસ પ્લસ એકના છેદમાં એકવીસ બરાબર ત્રણના છેદમાં એકવીસ ક્લિયર આ બેનો ત્યાગ કરીએ એટલે નવ નફાનો નવો ભાગ થઈ જાય તો નવું પ્રમાણ એ ઇસ ટુ બી ઇજ ટુ સી દસ જેમ આઠ જેમ ત્રણ ક્લિયર એવરી ચલો લખી લો પાછો સમજાવું છું ઓકે ચલો અહીંયા સમજો એવરી વન આ દાખલામાં કેવું હતું ઉદાહરણ નંબર ત્રણમાં તો કે ભાઈ તમને લોકોને એ અને બીનું જૂનું પ્રમાણ આપ્યું હતું પછી તમને લોકોને સી નો નફા ભાગ આપ્યો પછી તમને એમ કીધું કે સી જે છે એ પાસેથી બે એકવીસ મેળવશે બી પાસેથી એકવીસ મેળવશે આમ જેને ટોટલ કરો ને તો બે પ્લસ એક ત્રણના છેદમાં એકવીસ એટલે એકના છેદમાં સાત થાય એટલે આ ટેલી થઈ જાય કે આ જે ભાગ આપ્યો છે એ રેડી આપ્યો છે હવે સી મેળવે ક્યારે જો એ અને બી આપે તો એટલે એનો મતલબ એમ કે એ અને બી શું કરશે ત્યાગ કરશે એટલે તમને એનો ત્યાગ આપ્યો અને તમને શું આપવો બીનો ત્યાગ આટલું ક્લિયર એનો ત્યાગ અને બીનો ત્યાગ હવે જુઓ કે તમને લોકોને નફાના નવું જે પ્રમાણ ત્યાગનું સૂત્ર છે એ તમને બધા લોકોને યાદ છે ત્યાગનું સૂત્ર શું હતું જૂનું માઇનસ નવ એટલે કે જૂનો ભાગ માઇનસ નવો ભાગ હવે હું શું કરું છું કે મારે નવું પ્રમાણ ગોતું હોય તો હું શું કરી નાખું કે આ જૂનું એમને રાખું અને નવું છે ને આ સાઈડ લઈ લો બરાબરની ત્યાગને ક્યાં લઈ લો બરાબરની ઓલી સાઈડ એટલે કે હવે છે જે નવું પ્રમાણ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ હવે એ જુઓ એનો જૂનો ભાગ હતો ચારના છેદમાં સાત અને એનો ત્યાગ કેટલો છે બેના છેદમાં એકવીસ એટલે આપણે લસાનું તો બધાની પ્રોસીજર ખબર જ છે બધા લોકોને ઉપર નીચે તન વડે એટલે કરીએ સી સી બહુ મહત્વનું છે કે આમ તો તો જુઓ ભાગ છે એકના છેદમાં સાત એ કરીને તો પણ આન્સર આવે અથવા તો એનો ત્યાગ વધતા બી નો ત્યાગ કરો તો પણ તમને સી નો ભાગ મળી જાય એટલે નફા નુકશાનું નવું પ્રમાણ કેટલું આવશે દસ જેમ આઠ જેમ ત્રણ ક્લિયર એવરી વન શ્યોર બધાને સમજાણું ઓકે ચલો એના પછી આપણે લોકો જોઈએ છીએ જો આ દાખલો સમજાણો હોય તો સ્વાધ્યાય નો નંબર ત્રીજાનો ચોથો જુઓ સ્વાધ્યાયનો દાખલા નંબર ત્રીજો અને એનો ચોથો જુઓ સ્વાધ્યાયના દાખલા નંબર ત્રીજાનો ચોથો સ્વાધ્યાયના સ્વાધ્યાયના દાખલા નંબર ત્રીજો એનો ચોથો પેજ નંબર કેટલા છે બસો ચાર પેજ નંબર છે એના બસો ને ચાર ઓકે એવરીવન જોઈએ મારી આધાર જ લખશો ને બધા ઓકે એ અને બી બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વેચતા એક પેઢીના ભાગીદાર છે એ અને બી જૂનો ભાગ કેટલો થશે બે જેમ એક એટલે બે ના છેદમાં ત્રણ એકના છેદમાં ત્રણ સીને નફામાં એક પંચમા નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો એટલે સી નો ભાગ કેટલો થયો એક પંચમાઉશ સી તેના ભાગ પૈકી એક દશાંશ ભાગ એ પાસેથી ને એક દશાંશ ભાગ બી પાસેથી મેળવશે ક્યારે મેળવે આપે તો એટલે એનો મતલબ એમ કે તમને શું આપ્યો છે એનો ત્યાગ અને બી નો ત્યાગ એક દશાંશ અને એક દશાંશ ક્લિયર એટલું હવે બધાને આવડે છે શું કરવાનું છે ત્યાગનું સૂત્રથી એટલે કે પેલા જૂના ભાગીદારનો નવો ભાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ જૂનું પ્રમાણ જૂનો ભાગ જે લખો એ સાચું તો આપણે વાત કરીએ કોનું એનું એનું જૂનું પ્રમાણ કેટલું છે બેના છેદમાં ત્રણ માઇનસ ત્યાગ કેટલો છે એકના છેદમાં દસ શું લાગે છે કાંઈ શું લસા લેશું ત્રીસ લસા લેવા પડશે બેનો ઘડિયો બોલે તો ત્રીસ લસા લેવા પડે ત્રણના ઘડિયામાં એ ત્રીસ આવે દસમાં ત્રીસ આવે આને ત્રીસ કરવા માટે ઉપર નીચે આપણે કેનાથી ગુણસું દસ દસ વડે આને ત્રીસ કરવા માટે છે કેનાથી ગુણશું ત્રણ ત્રણ વડે દસ બે વીસ દસ ત્રણ ત્રીસ ત્રણ એક ત્રણ દસ ત્રણ ત્રીસ લસા ત્રીસ વીસ માઇનસ ત્રણ સત્તરના છેદમાં ત્રીસ એનો નફા ભાગ મળી ગયો નવો નફા ભાગ એવી જ રીતના બી બીનો આપણને જૂનો ભાગ આપ્યો છે એકના છેદમાં ત્રણ માઇનસ બીનો ત્યાગ કેટલો આપ્યો છે એકના છેદમાં દસ લસા તમને બધાને ખબર પડી ગઈ છે કે આપણે ત્રીસ જ લેવા છે તો અહીંયા ઉપર નીચે આપણે કેટલાથી ગુણસું દસ દસ વડે અહીંયા ઉપર નીચે કેનાથી ગુણશું ત્રણ ત્રણ વડે એવરી તો દસ એકું દસ દસ ત્રણ ત્રીસ ત્રણ એકું ત્રણ દસ ત્રણ ત્રીસ લસા ત્રીસ દસ માઇનસ ત્રણ સાતના છેદમાં ત્રીસ ચલો બેયનો નફા ભાગ થઈ ગયો એ અને બી તો એનો નવો નફાનો કેટલો આવ્યો સત્તરના છેદમાં ત્રીસ બીનો કેટલો આવ્યો સાતના છેદમાં ત્રીસ સીનો કેટલો કાં તો તમે એક પંચમાંશ દ્વારા કરી શકો અને કાં તો એનો ત્યાગ વત્તા બીનો ત્યાગ એમ પણ કરી શકો હું અહીંયા એક પંચમાંશ દ્વારા કરું છું અહીંયા એક પંચમાંશ છે બરાબર તો જુઓ અહીંયા ત્રીસ છે અહીંયા ત્રીસ છે અહીંયા કેટલા છે પાંચ ચાલે નહીં ઉપર નીચે છ છ વડે છ એક છ છ પાંચ ત્રીસ એટલે નવું પ્રમાણ તમારું એ અને બી અને સી સત્તર જેમ સાત જેમ છ ક્લિયર એવરી વન બધાને શ્યોર ઓકે લખી નાખો ઓકે આઈ હોપ શો કે બધા લોકોને આ દાખલા આવડી ગયા હશે એવરી જો આવડ્યા હોય તો ઘરે જઈને ખાસ 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 બધા લોકો પ્રેક્ટિસ કરજો વિડીયોને બીજી વખત કર જોઈ અને પાછા દાખલા ગણજો એવી રીતે બરાબર નાના દાખલા છે બહુ મહત્ત્વના છે આપણે લખી છીએ કે આપણી પાસે આ વિડીયો અવેલેબલ હોય છે બરાબર છે ઓકે જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચેનલને બીજા સાથે શેર કરજો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો કેમ ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ